Unacademy. Let's crack it. નમસ્તે મિત્રો, ટોપ ઓફ સ્ટોક વિથ અશોક ગુજ્જર સિરીઝની અંદર ફરી વખત આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જેવી રીતે આ બધા જ મિત્રોને આઈડિયા છે, બેક ટુ બેક આપણે ક્યાંક અને ક્યાંક એવી પર્સનાલિટી સાથે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરી રહ્યા છે, જેથી કરીને આપ જે તૈયારી કરી રહ્યા છો, આપને મનની અંદર મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન ક્યાંક આપને પ્રાપ્ત થાય. ફ્રેન્ડ્સ, રિસન્ટલી હમણાં જે એસટીઆઈનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, એમની અંદર 127 રેન્ક જેમણે હાંસિલ કર્યો છે, એવા ભાઈ રૈયાણી સાવન સાથે આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે. વિદાઉટ વેસ્ટિંગ મચ મોર ટાઈમ મુલાકાત કરીએ સાવન સાહેબ સાથે. સાવન સાહેબ, સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે મારા પ્લેટફોર્મ પર. અને સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો ક્યાંક અને ક્યાંક જે એસટીઆઈ અથવા તો ડીવાયસો અને જીપીએસસીની જે તૈયારી કરી રહ્યા છે, એમને આપની એક ટૂંકી સફર ઉપર વાત કરીએ. આફ્ટર ગ્રેજ્યુએશનથી લઈને અત્યારે જે આપણે એસટીઆઈમાં સફળતા મળી છે, એ સફર ઉપર જો આપણે એક નજર નાખીએ તો આપ શું કહેશો? તો સૌ પ્રથમ તો હું કહીશ, મારું નામ સાવન રૈયાણી છે, હું નવસારીથી બિલોંગ કરું છું. સો 2017 મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું મિકેનિકલ એન્જિનિયરિંગમાં, અને ત્યારબાદ હું પ્રાઇવેટ કંપની પુણે ઇન્ફોસિસ ખાતેથી જોબ કરું છું ત્યારથી. અને 2018 જે જીપીએસસીની જાહેરાત આવી ક્લાસ 1-2ની, ત્યારથી મેં મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. અને ત્યારબાદ ડીવાયએસઓ અને હમણાં એસટીઆઈની 3 એક્ઝામ આપી છે ટોટલ, અને એસટીઆઈની પરીક્ષામાં મને સફળતા મળી છે. રાઈટ છે. માય ડિયર ફ્રેન્ડ્સ, સાવનભાઈની જો વાત કરીએ તો જીપીએસસી જે હમણાં મીન્સ જે આવવાની છે, જે જીપીએસસી દ્વારા જે 92 એક્ઝામ્સનું ક્યાંક અને ક્યાંક શેડ્યુલ પણ હવે જે ડિક્લેર થયું છે, એમાં સાહેબે પ્રિલિમ્સ પણ ક્રેક કરી છે અને હવે મેન્સ માટે તૈયારી કરી રહ્યા છે. તો ઘણા મિત્રો જે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે, એમને પણ ક્યાંક પ્રિલિમ્સ પાસ કરી છે, તો આપની સાથે સાવનભાઈ પણ મેન્સની એક્ઝામ આપવાના છે. ડીવાયએસઓની પણ જે હવે મેન્સ આવવાની છે, પ્રિલિમ્સ ક્રેક સાહેબે પણ ક્લિયર કરી છે અને મેન્સ આપની સાથે જ ક્યાંક જે વિદ્યાર્થીઓ આપવાના છે એમની સાથે સાવનભાઈ આપશે, અને એસટીએની અંદર એમને સફળતા જે પ્રાપ્ત થઈ છે. તો આજે ક્યાંક આપણે સાવનભાઈ સાથે ચર્ચા જે કરવાના છે, અને આ બધા જ મિત્રો જાણો છો કે ડીવાયએસઓ અને એસટીઆઈ આમ પેટર્ન અને સિલેબસ વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ જો જોવા જઈએ તો ઘણી ખરી સામ્યતા એ બંનેની અંદર જોવા મળે છે. તો અત્યારે આ ઇન્ટરવ્યૂ એવા વિદ્યાર્થીને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે જે ડીવાયએસઓની મેન્સ આપવાના છે. કદાચ આપ એસટીઆઈને ટાર્ગેટ ન કરતા હોય, પણ જે ડીવાયએસઓને ડેપ્યુટી મામલતદારને પણ જે ટાર્ગેટ કરી રહ્યા છે, એમના માટે પણ સાવનભાઈની આ ચર્ચા, સ્ટ્રેટેજી, ટિપ્સ અને એમના રહસ્યો આપને ખૂબ કામ લાગશે. તો સાવનભાઈ, સૌપ્રથમ વાત કરીએ તો સૌથી પહેલું જે સ્ટેપ છે પ્રિલિમ્સ, બેઝિક આપ બધા જ મિત્રોને ખબર છે કે ભાઈ પ્રિલિમ્સ છે, મેન્સ છે, પ્રિલિમ્સ 200 માર્ક્સની છે, મેન્સ ક્યાંક 400 માર્ક્સની છે. તો પ્રિલિમની અંદર એક વિદ્યાર્થીએ સફળતા પ્રાપ્ત કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી રીતે એ ક્રેક કરી શકે? સો સૌ પ્રથમ પ્રિલિમ્સ ક્રેક કરવા માટે તમારે સૌથી પહેલાં ઉઠાવવાની વસ્તુ છે સિલેબસ. સિલેબસ વાઇઝ તૈયારી શરૂ કરવાની છે, સબ્જેક્ટ જોવાના છે, તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ, વીક સબ્જેક્ટ માર્ક કરવાના છે. પૂરો સિલેબસ તૈયાર થઈ જાય, સો જેમાં તમે એવો સબ્જેક્ટ તમારે જોવાના છે કે જેમાં તમારા એટેમ્પ્ટ રેશિયો વધારે હોય. જેમ કે તમે 25 એટેમ્પ કરો છો તો તમારા 20થી વધારે ક્વેશ્ચન આન્સર સાચા પડવા જોઈએ. ઓકે, બરાબર. તો એવા તમારે સબ્જેક્ટ જોઈ લેવાના છે, બરાબર. કોઈપણ પ્રિલિમ્સ એક્ઝામનું કટઓફ 50%થી હજુ સુધી વધારે આવ્યું નથી. આગળ પેપરના ડિફિકલ્ટી લેવલ મુજબ વેરી થઈ શકે છે, પણ હમણાં સુધીમાં 50%થી વધારે બહુ ઓછા એવા પેપર છે કે જેમાં એમાં 50%થી વધારે કટઓફ ગઈ હોય. રાઈટ. તો તમારે એવા, તમે જુઓ તો 8 સબ્જેક્ટ છે ટોટલ, તેમાંથી કોઈ પણ 4 તમે એવા સ્ટ્રોંગ સબ્જેક્ટ ઉઠાવો કે જેમાં તમારું તમારી પકડ હોય, એટલે તમે આરામથી પ્રિલિમ્સ ક્લિયર કરી શકો. એમાં તમને એક ફાયદો એ થશે કે ટાઈમ મેનેજમેન્ટ પણ તમારો થઈ જશે. જે 2 કલાકમાં તમારે 200 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના હોય, તો તમે પ્રોપર સ્ટ્રેટેજી સબ્જેક્ટ વાઇઝ લઈને ચાલો તો આરામથી કટ ઓફ તમે નીકળી જશો. રાઈટ છે. અને સબ્જેક્ટ ઉપર વાત કરીએ તો પ્રિલિમ્સ માટે જે તમે 8 સબ્જેક્ટની વાત કરી છે, એના ઉપર જો પ્રકાશ પાડીએ તો વિદ્યાર્થી કયા કયા સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાના રહેશે? તો સૌ પ્રથમ સબ્જેક્ટનું લિસ્ટ કરીએ તો આપણી પાસે છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ગણિત, બંધારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન ટેકનોલોજી અને કરંટ અફેર્સ, બરાબર. એ 8 સબ્જેક્ટ છે. નોર્મલી બધી જ એક્ઝામમાં એમનું વેઇટેજ સરખું રહેતું હોય છે, એટલે તમે 200 માર્ક્સની પ્રિલિમ્સ જો આપતા હોય તો 25-25 માર્ક્સના બધા સબ્જેક્ટ રહેતા હોય છે. રાઈટ છે. અને તમારી સમયની જો વાત કરીએ સાહેબ, તો પ્રિલિમ્સની અંદર કટ ઓફ કેટલું હતું અને તમારે પ્રિલિમ્સમાં સ્કોર શું હતો? પ્રિલિમ્સનું કટ ઓફ અમારા એસટીઆઈમાં અંદાજિત 61-62 વચ્ચે હતું, અને મારે પ્રિલિમ્સમાં કટ ઓફથી 1-2 માર્ક્સ જેવું વધારે આવ્યું હતું. રાઈટ છે. એટલે ઘણી વખત અહીંયા મેં પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એટલા માટે પૂછ્યો છે કે અહીંયા જોવાની વાત એ છે કે સાહેબે એસટીઆઈ ક્રેક કરી છે, પણ તમે પ્રિલિમ્સની અંદર સ્કોર જુઓ તો કટ ઓફથી ક્યાંક બહુ નજીક છે. એટલે કે તમારે અહીંયા કંઈ ટોપ નથી કરવાનું, તમારે અહીંયા કોઈ એવોર્ડ પ્રાપ્ત નથી કરવાનું, તમારે ફક્ત પ્રિલિમ એક સ્ટેપ છે, એક હર્ડલ છે, એને ક્રેક કરી અને તમારે નેક્સ્ટ સ્ટેપ પર આગળ જવાનું છે. અને જે જ ક્યાંક સાવનભાઈએ કીધું છે અને ખૂબ સારી રીતે વાત કરી છે કે ભાઈ તમારે કદાચ 4 સબ્જેક્ટ જે તમને તમારી સ્ટ્રેન્થ વાઇઝ તમે અલગ જશો, કદાચ સાવનભાઈને અલગ હોઈ શકે, તમારા અલગ હોઈ શકે, તમને જે ફેવરિટ 4 સબ્જેક્ટ છે એને જો કદાચ આપ સ્ટ્રોંગલી કરો તો પણ આપ કટ ઓફની નજીક ખૂબ સારો એવો સ્કોર ક્યાંક ને ક્યાંક કરી શકતા હોવ છો.
અને સવનભાઈ જે પ્રિલિમ્સની આપણે જે વાત કરી છે, અહીંયા ક્યાંક અને ક્યાંક જે 200 માર્ક્સના જે એમસીક્યુ પેટર્ન રહેતી હોય છે, પણ ઘણી વખત વિદ્યાર્થીઓ અમુક વર્ગ એવો છે કે જેને એમસીક્યુની અંદર ખૂબ માસ્ટરી અથવા તો એમસીક્યુમાં વધારે સરળતા રહેતી હોય છે, અમુક વર્ગ એવો છે જેને ડિસ્ક્રિપ્શનમાં ખૂબ વધારે સરળતા રહેતી હોય છે. તો એમસીક્યુમાં ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ડ્યુરિંગ ધ એક્ઝામ અને બિફોર ધ એક્ઝામ એ પ્રેક્ટિસની અંદર? કેમ કે મેન્સમાં ભલે તમે લખાણ ખૂબ સારું લખી શકો, પણ પાસ જ પ્રિલિમ નહીં કરી શકો તો એ કોઈ અર્થ નથી રહેતો. તો વિદ્યાર્થીને એના માટે આપ શું ગાઈડન્સ આપશો? પહેલાં તો તમારે એ માટે લાસ્ટ યરના પ્રિવિયસ યર ક્વેશ્ચન પેપર જોવો જોઈએ. ઓકે, બરાબર. કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, વિધાનવાળા ક્વેશ્ચન કયા સબ્જેક્ટમાં વધારે પૂછાય છે, કયા સબ્જેક્ટમાં વન લાઇનર વધારે પૂછાય છે, રાઈટ? તો એ વાતનું ધ્યાન રાખીને પ્રિલિમ્સની તૈયારી કરવી જોઈએ, અને એ પ્રમાણે વિષય પસંદગી કરીને એ પ્રમાણે તમારે ઇનડેપ્થ નોલેજ તમારે મેળવવું જોઈએ કોઈ પણ સબ્જેક્ટનું, જે સબ્જેક્ટ તમે નક્કી કરો છો. અને એ પણ જોવું જોઈએ કે એ સિલેબસ પ્રમાણે એનું મટીરિયલ છે કે નહીં, ઓછા સમયમાં મટીરિયલ વંચાઈ શકે એમ છે કે નહીં, અને એ પ્રમાણે તમારો સિલેબસ પૂરો થઈ શકે એમ છે કે નહીં. બરાબર. ક્વેશ્ચનની વાત કરીએ તો ટાઈમ ટેકિંગ બહુ ના હોવા જોઈએ. જેમ કે બધા ઘણા મિત્રોને મેથ્સમાં વધારે ટાઈમ લાગતો હોય, તો પછી એ પ્રમાણે બીજા સબ્જેક્ટ તમારે એ પ્રમાણે જોવા જોઈએ કે વન લાઇનર વધારે હોય. જેમ કે કરંટ અફેર્સ છે, વન લાઇનર વધારે હોય છે, તો મેથ્સ સાથે તમે કરંટ અફેર્સનું લિંકિંગ કરી શકો છો. બંધારણ જેવા સબ્જેક્ટ છે તેમાં તમારે વધારે ટાઈમ જોતો હોય છે, કેમ કે વિધાનવાળા પ્રશ્નો આવે છે તમારે, 1, 2, 3, 4 એવા જોડકા જોડો પ્રશ્નો આવે છે, તો એમાં તમારે નેચરલી સમય વધારે લાગવાનો છે. રાઈટ. તો એ પ્રમાણે તમારે સબ્જેક્ટનું ગ્રુપિંગ પણ એ મહત્વનું છે પ્રિલિમ્સ ક્રેક કરવા માટે. રાઈટ છે. એટલે કે આપ સબ્જેક્ટને કેવી રીતે સિલેક્ટ કરો છો, કેવી રીતે આપ પ્રિપેર કરો છો એ ક્યાંક અને ક્યાંક. અને સાબનભાઈ જો વાત કરીએ તો ડ્યુરિંગ ધ એક્ઝામ હોલ જ્યારે આપ એમસીક્યુને ફિલઅપ કરતા હો છો, તો કોઈ એમસીક્યુ તમે વાંચશો તો એક તો એવી કેટેગરી હશે કે તમે વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે કે મને પરફેક્ટ, આઈ એમ ડેમ શ્યોર કે આનો જવાબ બી જ આવે છે, તો તમે ટીક કરીને આગળ નીકળી જશો. એમાં પ્રશ્ન બહુ વિદ્યાર્થીને ઓછો છે, પણ એક એવી કેટેગરી છે જે આવડતું જ નથી, અથવા તો આ ક્યાંથી કવિએ પૂછ્યું છે એ જ ખબર ના પડી હોય, અથવા તો એક એવી કેટેગરી છે જેમાં કન્ફ્યુઝન હોય. તો આ બે કેટેગરી જ્યારે આપ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા હોઈએ અને વચ્ચે આવે તો શું કરવું જોઈએ વિદ્યાર્થીએ? પહેલાં તો તમે જે ડેમ શ્યોર છો ક્વેશ્ચન કે આનો જવાબ આ જ આવે છે, રાઈટ, એવા આન્સર ટીક કરી લેવા જોઈએ. ઓકે. પછી તમારે જોવું જોઈએ કે તમે એવા કેટલા આન્સર થયા છે. જો તમે કટ ઓફ આરામથી નીકળી જવાના હોય તો તમારે બહુ રિસ્ક લેવાની જરૂર નથી. બરાબર છે. હવે પ્રશ્ન એ આવે કે અશોકભાઈ જો તમે કટ ઓફ નથી નીકળી શકવાના, બરાબર, તો તમારે એવા ક્વેશ્ચન સિલેક્ટ કરવા જોઈએ કે જે તમારે મોક ટેસ્ટમાં તમે ક્વેશ્ચન કર્યો હોય એનો આન્સર કર્યો હોય અને તમારા સાચા પડ્યા હોય. જેમ કે તમે મોક ટેસ્ટ આપતા હોય ત્યારે તમે ઓએમઆર ભરતા હોય ત્યારે એક ચીજ કરી શકો છો કે જે તમે શ્યોર છો એને તમે બ્લુ પેનથી ઠીક કર્યા, અને જેમાં તમે આમ ડાયલેમામાં છો કે બેમાંથી કોઈ પણ એક આવી શકે છે તો એમાં તમે કોઈ અલગ પેનથી કે પેન્સિલથી ઠીક કર્યો હોય. પછી જ્યારે તમે સોલ્યુશન કરો ત્યારે તમે જુઓ કે કયા સબ્જેક્ટમાં મારા તુક્કા સાચા પડે છે. ઓકે. તો એ પ્રમાણે તમે સબ્જેક્ટ વાઇઝ જઈ શકો છો. તુક્કાનો રેશિયો ખબર, તુક્કાનો રેશિયો તમને સબ્જેક્ટ વાઇઝ ખબર પડે. રાઈટ. એટલે પ્રિલિમ્સ ક્રેક કરવામાં જો બધા તો 200 માંથી 200 કોઈ જ નથી લાવવાનું મિત્રો, તમારે ખાલી એક કટ ઓફને પાર કરવાનું છે. તો તમારે એ જોવાનું છે કે હું કેવી રીતના કટ ઓફને પાર કરી જાઉં. મેઇન જે મહેનત છે મેઇન્સ માટે રહેવા દો. બરાબર. પ્રિલિમ્સમાં તમે એ સિલેક્ટ કરો કે તમારે કયા સબ્જેક્ટમાં કેટલું એન્હાન્સ કરવાનું છે. જો તમારે આર્ટ એન્ડ કલ્ચરમાં તમે તુક્કા મારવા જશો તો કોઈ નજીકમાં જે તુક્કા હોય એ નહીં આવે. મારા નહોતા આવતા, મારું વાત કરું, કરંટ અફેર્સમાં મારા તુક્કા આરામથી લાગી જતા હતા. ઓકે. તો મેં પછી એ પ્રમાણે સ્ટ્રેટેજાઇઝ કર્યું કે કરંટ અફેર્સમાં હોય તો હું જે ડાયલેમામાં હોય તો હું શોર્ટ કરવાનો જ છું. રાઈટ. એ કોન્ફિડન્સ આવશે કેમ કે તમે આગળ મોકની અંદર એ આપણને રેશિયો ખબર છે. ખબર છે મને કે ભાઈ મને આ સબ્જેક્ટની અંદર મારા 80-90% તુક્કા સાચા પડે છે, જ્યારે આમાં તો 20-30%. તો પછી તમને ત્યારે ડ્યુરિંગ ધ એક્ઝામ હોલ એ રિસ્ક લેવાની ખબર પડશે અને એ એબિલિટી પર્સન ટુ પર્સન વેરી કરશે. વેરી. કદાચ સાવનભાઈને એ કરન્ટ્સમાં સાચું પડતું હોય, કદાચ તમે કરન્ટ્સમાં તમારે ન પડતું હોય, અને તમારા આર્ટ એન્ડ કલ્ચરમાં કદાચ વધારે એક્યુરસી આવતી હોય. જેથી ખૂબ સારી સ્ટ્રેટેજી સાહેબે શેર કરી છે કે ભાઈ પહેલાં તો તમે શ્યોર છો એ ટીક કરી દીધા, અને એ ટીકમાં તમે એમ છે કે ભાઈ 100 ઉપર તો આરામથી સ્કોર થઈ જાય છે, તો મોર દેન 50% છે, તો ભાઈ રિસ્ક લેવાની જરૂર નથી, ઉલટાનું માઇનસ કરવું. પણ તમને ખબર જ છે કે થવાના જ નથી, તો પછી ઇસપાર એ ઉસપારની ગેમ તમારે કરવી પડે, અને ક્યાંક થોડુંક રિસ્ક ફેક્ટર લઈને આપણે એક્યુરેસીની સાથે. પણ આની અંદર મોક ટેસ્ટ ખૂબ એક વિદ્યાર્થીને ઉપયોગી સાબિત થતું હોય છે. ખૂબ ખૂબ મોક ટેસ્ટનું મહત્વ એટલું છે, એક તો તમને શીખવાડવું છે ટાઈમ મેનેજમેન્ટ. રાઈટ. બરાબર છે. બીજું તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ કયા છે. તમારે કદાચ તમે એવું માનીને ચાલતા હોય કે બંધારણ તમારો સ્ટ્રોંગ સબ્જેક્ટ છે, અને મોકમાં તમારા પરફોર્મન્સથી તમને એ પણ ખબર પડે કે કદાચ મને હજુ મહેનત કરવાની જરૂર છે, કે અમુક બંધારણના જ અમુક ટોપિક તમારે વધારે સારી રીતે કરવાની જરૂર છે. બરાબર. તો તમને કોઈ સબ્જેક્ટનો કોઈ સ્ટ્રોંગ પોઈન્ટ વીક પોઈન્ટ એ તમને ખબર પડી જશે. બરાબર. પછી 50% કટ ઓફમાં તમે કેટલા નજીક છો કેટલા દૂર છો એ તમે
જાણી શકો છો મોક ટેસ્ટથી, બરાબર. અને આજકાલ તો બહુ અશોકભાઈ ફ્રી મોક ટેસ્ટ પણ ઘણી લેવાતી હોય છે, અલગ અલગ પ્લેટફોર્મ પર પણ લેવાતી હોય છે, તો કોઈ પણ તમે ફ્રી મોક ટેસ્ટ અથવા પેઇડ મોક ટેસ્ટ લઈ શકો છો, બરાબર. પણ મોક ટેસ્ટ જરૂરથી કરવી મિત્રો, એનાથી તમને તમે ક્યાં છો, કેટલા પાણીમાં છો એ તમને જરૂર ખબર પડશે. સેલ્ફનું સ્કેનિંગ કરવા માટે મોક ટેસ્ટ ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે ફ્રેન્ડ્સ. અને સાહેબ આગળ જો આપણે વાત કરીએ તો પ્રિલિમ્સ પછીનું જે સ્ટેપ જે મેઇન્સ છે, પછી ડીવાયસો હોય, ડેપ્યુટી મામલતદાર છે કે એસટીએની આપણે વાત કરીએ, ત્રણેયની પેટર્ન ક્યાંક વિદ્યાર્થીઓ માટે સિમિલર જેવું જ છે. તો મેઇન્સમાં વિદ્યાર્થીને 400 માર્કની જે ગેમ હોય છે એની અંદર મેઇનલી કયા સબ્જેક્ટ કવર થતા હોય છે અને પેટર્ન એક્ઝેક્ટ શું રહેતી હોય છે, અને એમાં પણ કટઓફની આપણે વાત કરીએ તો તમારી વખતે શું હતું અને એમાં તમારો આઈડિયલી સ્કોર શું હતો? બરાબર છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો મેન્સ 400 માર્ક્સની હોય છે, ડીવાયએસઓ હોય કે એસટીઆઈ હોય, બરાબર. અને 400 માર્ક્સના 4 પેપર હોય છે, એક ગુજરાતી ભાષાનું હોય છે, એક અંગ્રેજી ભાષાનું હોય છે, અને 2 સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝના પેપર હોય છે. એમાં સામાન્ય અભ્યાસ 1માં જોવા જઈએ તો સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ભૂગોળ એટલે કે જિયોગ્રાફી, કરંટ અફેર્સ અને વિજ્ઞાન અને ટેકનોલોજી, આ 5 સબ્જેક્ટ GS1માં કવર થાય છે. અને GS2માં પોલિટી, ઇકોનોમી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ, એ 4 DYSOમાં છે. અને STIની જો તમે સ્પેસિફિક તૈયારી કરતા હોય તો એમાં એક વાણિજ્ય વ્યવસ્થાપન એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો એક એક્સ્ટ્રા ટોપિક છે, તો એ એક ટોપિક એક્સ્ટ્રા હોય છે. તો આવા 4 સ્ટેજ હોય છે. 400 માર્ક્સની એક્ઝામ હોય છે. તો તમે જોવા જાઓ ને તો ફર્સ્ટ નંબર આ વખતે જેમનો આવ્યો છે એમના 202 કે 204 માર્ક્સ જેવા છે, બરાબર. અને જનરલ મેલનું કટ ઓફ જોઈએ તો 169.75 છે અને મારા મેં અશોકભાઈ 170 માર્ક્સ મેળવ્યા છે. રાઈટ છે. એટલે એમાં પણ ક્યાંક સાહેબનું જો જોવા જઈએ તો કટ ઓફની ખૂબ નજીક જ છે. અને એ જ છે ફ્રેન્ડ કે તમે સેલ્ફને કદાચ ઓળખી જાઓ ને કેવી રીતે આપ વર્કઆઉટ કરી શકો છો, તો કે બહુ એવું હાર્ડ વર્ક કરવાની પણ જરૂર નથી. તમે સાહેબે કીધું કે ભાઈ ફર્સ્ટ રેન્ક છે એમને 50% સ્કોર છે, એટલે કે 50% તો હાઈએસ્ટ છે, એટલે કે એને તમે 100% ક્યાંક કન્સિડર કરીને તમારે ચાલવાનું છે. તો જો સ્માર્ટલી અને પ્રોપરલી અને તમારા સ્ટ્રેન્થવાળા સબ્જેક્ટ પર ફોકસ કરીએ તો આપ આરામથી એક્ઝામને ક્રેક કરી શકો છો. અને પર્ટિક્યુલર સાહેબ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એવો હોય છે કે ભાઈ આમાં કયા સોર્સ યુઝ કરવા, અને મેઇનલી વિદ્યાર્થીઓનામાં લોટ્સ ઓફ કન્ફ્યુઝન હોય છે, તો તમે કયા સોર્સ યુઝ કરેલા અને આઈડિયલી વિદ્યાર્થી કયા સોર્સ યુઝ કરી શકે? બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે જો સોર્સ સિલેક્ટ કરવા હોય તો તમારી પાસે સિલેબસને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર હોવા જરૂરી છે, અને સાથે તમે કોઈક બુક લઈ લો જે કોઈ પણ ટોપર્સે સિલેક્ટ કર્યું હોય. મેં પણ તમારી જેમ કોઈ પણ એક ટોપરના વિડીયો જોયા, બધાના કોમન સોર્સ કયા છે એ મેં અંડરલાઇન કરી લીધા. અમુક વસ્તુમાં મેં મારી જાતે ગૂગલ કે યુટ્યુબને એવો સર્ચ કર્યો હશે એ હું તમને સબ્જેક્ટ વાઇઝ કહેતો જઈશ. તો સૌ પ્રથમ વાત કરીએ પ્રિલિમ્સથી તો ઇતિહાસમાં મેં પહેલાં GCRT એટલે આપણા ગુજરાત બોર્ડની જે બુક્સ આવે છે એમાં 11મા અને 12મા ધોરણના ઇતિહાસની બુકથી ચાલુ કરેલું, બરાબર. પછી એક પ્રિલિમ્સ આપી મેં, પછી મને એવું લાગ્યું કે નહીં હજુ આ સોર્સ ઇનફ નથી, તો મેં એમાં આગળ વધ્યું અને જોયું કે ટોપર્સ બીજા કયા એડવાન્સ સોર્સનો ઉપયોગ કરે છે. તો મેં તમિલનાડુ બોર્ડની જે 11th 12th બુક આવે છે એનો ઉપયોગ કરેલો. એ મિત્રો મેઇન્સ માટે ખૂબ જ પોઈન્ટ ટુ પોઈન્ટ અને એકદમ ટોપિક વાઇઝ સરસ એમાં એક્સપ્લેનેશન છે. એટલું બધું હાર્ડ ઇંગ્લિશ નથી, હું પણ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું એટલે ઇંગ્લિશમાં સોર્સમાં એવું કંઈ તમને બહુ હાર્ડલી એમ મુશ્કેલી થશે. તમે જો થોડી મહેનત કરશો અને થોડું જો એમાં પ્રકાશ પાડશો તો તમને સહેલાઈથી સમજાઈ જશે, બરાબર છે. બીજું વાત કરીએ આર્ટ એન્ડ કલ્ચર, તો મારો આર્ટ એન્ડ કલ્ચર થોડો વીક એરિયા હતો, તો મેં નક્કી કર્યું કે હું થોડો એને એવરેજ સબ્જેક્ટ બનાવીશ. જે બધાને આવડતા હશે એવા પ્રશ્નો તો મને આવડવા જ જોઈએ એવો મેં નિર્ધાર કરેલો. અને એમાંથી મેં શરૂ કર્યું તો GPSC ઓનલાઈન કરીને એક એપ્લિકેશન છે, બરાબર. તો એમાં પ્રિયંકા સોની મેડમ અને પાર્થ સોરઠિયા સરના લેક્ચર છે, તો મેં એ લેક્ચર જોયેલા અને નક્કી કરેલું કે આ જ લેક્ચર રિવાઇઝ કરવાના. જો આમાંથી આવે તો ઠીક છે, ના આવે તો આપણે કંઈ રિસ્ક લેવાનું નથી. એવી રીતના મેં શરૂઆત કરેલી આર્ટ એન્ડ કલ્ચરમાં, બરાબર. પછી આગળ વધીએ સબ્જેક્ટમાં તો બંધારણમાં મેં ગુજરાતીમાં પહેલાં વાંચવાની શરૂઆત કરેલી, તો વિકલ્પ કોટવાલ સાહેબની બુક આવે છે ગુજરાતીમાં, ભારતનું બંધારણ. તો ભારતનું બંધારણ વાંચ્યા પછી મને એમ થયું કે નહીં, બંધારણ મારો સ્ટ્રોંગ પોઈન્ટ છે અને એમાં મારે કંઈ પણ એવું સવાલ ના હોય કે એમાંથી મારે બહાર રહી જાય. તો મેં એક્સ્ટ્રા એમાં નોલેજ એન્હાન્સ કરવા માટે લક્ષ્મીકાંત સાહેબની બુક વાંચેલી, ઇંગ્લિશમાં વાંચેલી. થોડી પહેલાં શરૂઆતમાં મુશ્કેલ લાગશે પણ જેમ જેમ જો તમારો ઇન્ટરેસ્ટ આવતો જશે તો ભાષા તમારી પકડ આવતી જશે ભાષામાં, બરાબર. આગળ વધીએ તો ગણિત સામાન્ય રીતે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય એમનું સ્ટ્રોંગ હોય છે. વસ્તુ ખાલી એટલી છે કે તમારે ટાઈમ મેનેજમેન્ટમાં કરવાનું હોય છે. તો તમે કોઈ પણ એક પાસ્ટ યરનું ક્વેશ્ચન પેપર ઉઠાવો, એમાં 25 ક્વેશ્ચન હોય છે. તો તમે 25 ક્વેશ્ચનને સોલ્વ કરો
કે તમને તમારો કેટલો સમય તેમાં લાગે છે. જો તમે 25 મિનિટથી અંદરમાં કરી શકતા હોય તો મેથ્સમાં એવું છે કે અશોકભાઈ તમને હાઈ સ્કોરિંગ છે એક તો, અને એમાં ફિક્સ છે કે આન્સર આ જ છે એટલે આ જ છે, એમાં બદલાવાના ચાન્સ નથી બરાબર. તો તમે એમાં હાઈ સ્કોરિંગ છે મેથ્સ એટલે તમે આરામથી સ્કોર કરી શકશો. તો એ જુઓ કે હવે 25 ક્વેશ્ચન છે, તમે કેટલા ટાઈમમાં કરી શકો છો બરાબર. પછી એમાં એ જુઓ કે કયા ટોપિકના ક્વેશ્ચન છે કે જેમાં તમને ટાઈમ વધારે લાગે છે. અમુક હોય કે ક્ષેત્રફળ ઘનફળના દાખલા આવે તો એમાં તમારે કેલ્ક્યુલેશન વધારે કરવી પડે, એમાં તમારે ટાઈમ વધારે જોઈએ, તો એ તમે પછી તમારા વીક પોઈન્ટ એમાંથી એનાલાઇઝ કરી શકો. તો એ જો મેથ્સમાં તમને ક્યાં નબળાઈ છે કે ક્યાં તમારો સ્ટ્રોંગ પોઈન્ટ છે તમે એનાલાઇઝ કરો. એના ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવો, રોજ એવું હોય તો સવારે વહેલા ઉઠીને ફોર્મ્યુલા યાદ કરો એટલે તમારી આરામથી તમારી પકડ આવી જશે. ના કોઈ ટોપિકમાં સમજ પડતી હોય તો યુટ્યુબમાં બેન્કિંગની તૈયારી કરતા હોય છે એવા કોઈ ફેકલ્ટી તૈયારી કરાવતા હોય તેમના વિડીયો જોઈ શકો છો તમે બરાબર. મેં મારા કેસમાં જોઈએ તો બકુલ પટેલ કરીને યુટ્યુબ ચેનલ ચલાવે છે ગુજરાતીમાં જ બરાબર, ભેંસ કી પાઠશાલા એમની ચેનલનું નામ છે. તો એમાંથી તમે તૈયારી કરો તો એમ એકદમ ટાઈમ સ્પેસિફિક અને તમને યોગ્ય ફોર્મ્યુલા એકદમ એમની સાહેબની મેથડ તમે જુઓ, બહુ મજા આવી તમારું. તમને ક્યાંય એવું નહીં થાય કે તમે આ કોઈ ભણી રહ્યા છો, કંઈક અભ્યાસ કરી રહ્યા છો, ગમત સાથે જ્ઞાનવાળું એમનું એમની છટા છે બરાબર. મેથ્સથી આગળ વધીએ તો ભૂગોળ, ભૂગોળમાં મેં GCERT વાંચી હતી 11-12. ભૂગોળમાં મેં મારો એવરેજ સબ્જેક્ટ રાખ્યો હતો એટલે વધારે કોઈ મહેનત નહોતી કરી, પણ મેં બેઝ સ્ટડી જરૂર કર્યું હતું. તો એટલા મારી પાસે શરૂઆતમાં નહોતી, તો ગૂગલ મેપનો ઉપયોગ કરીને મેં શરૂઆત કરેલી. તો ગૂગલ મેપમાં બી તમે કંઈ બી સર્ચ કરો તો આરામથી તમને દેશનું કદાચ હોય કે આ તમારે હમણાં કોઈ નોર્થ સોરી મિડલ ઇસ્ટમાં કોઈ કન્ટ્રીનું તમારે અભ્યાસ કરવો છે તો મિડલ ઇસ્ટનું કન્ટ્રી સર્ચ કર્યું, એની અંદર કઈ નદી છે, કઈ એમાં નજીકથી કોઈ સમુદ્રધુની કે કયા સાગરની નજીક છે, એ બધું તમને એમાંથી મળી શકે. એટલે જરૂરી નથી કે એટલા જ તમારી પાસે હોવી જોઈએ, જો તમારી પાસે ના હોય તો ગૂગલ મેપનો ઉપયોગ કરીને પણ તમે ભણી શકો છો બરાબર. બાકી કોઈ ટોપિક ભૂગોળમાં રહી જતો હોય તો યુટ્યુબ સર્ચ કરીને આરામથી, કેમ કે UPSCનું ઇનફ મટીરિયલ છે યુટ્યુબમાં, તો એમાંથી તમે મદદ મેળવી શકો છો. ભૂગોળથી આગળ જઈએ તો ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સની ગુજરાતમાં બેસ્ટ ફેકલ્ટી છે મૃણાલ પટેલ બરાબર. તો મૃણાલ પટેલ સાહેબના લેક્ચર જોયા હતા, એમનું મટીરિયલ જોયું હતું. એ સિવાય એક બીજી ફેકલ્ટી છે, કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, અર્પણ સર કરીને છે ગુજરાતમાં. તો એમની ટેલિગ્રામ ચેનલમાં એમનું હેન્ડ રિટન મટીરિયલ છે અને સાહેબ બહુ અપડેટ કરે છે મટીરિયલને પણ, અને સમય અનુસાર પરીક્ષા અનુસાર. તો એમની મેં મદદ લીધી હતી ઓકે અર્પણ સરના. અને બાકી કરંટ અફેર બેઝ વધારે પૂછાતું હોય છે, બજેટ છે, ઇકોનોમિક સર્વે છે, તો એ રિલેટેડ યુટ્યુબમાં એવું સર્ચ કર્યું હતું કે બજેટમાંથી કયા કયા MCQ આવી શકે. તો સ્ટડી IQ કરીને ચેનલ છે, એમાં બજેટ, ઇકોનોમિક સર્વે બધાના વિડીયો મુકાતા હોય છે કે એમાંથી તમને શું ફાયદો થશે. એટલે MCQ બેઝ તમારા એવા કવર થઈ જશે કે જે તમે કદાચ ના કવર કર્યા હોય બજેટ વાંચતી વખતે બરાબર. તો એ મેં હેલ્પ લીધી હતી. ઇકોનોમીથી આગળ જઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પહેલાં પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એનાલિસિસ કર્યા કે કયા પાર્ટમાંથી વધારે પૂછાય છે, કયું શું વાત એ ટેકનોલોજી ટ્રેન્ડમાં છે બરાબર. પછી કરંટ અફેર્સ વાંચ્યા હતા. કરંટ અફેર્સમાં જોવા જઈએ તો મેં LG કે આપણે લિબર્ટીનું પબ્લિકેશન છે, લેટેસ્ટ ફેક્સ ઇન જનરલ નોલેજ, એ મેં વાંચ્યું હતું બરાબર છે. અને બાકી સિલેબસમાં ટોપિક આપેલા છે DRDO, ઇસરો આ તે બધાના ગૂગલ સર્ચ કર્યા હતા. અને ન્યૂઝવાળું જે કોલમ છે ગૂગલમાં જોઈએ તો ઇમેજ, વિડીયો, ન્યૂઝ, તો ન્યૂઝવાળું કર્યું હતું કે એમાંથી કયા ટોપિકના લીધે DRDO કે ઇસરો ન્યૂઝમાં છે એ તમને જાણવા મળી શકે છે. તો તમને ખબર પડે કે આ ટોપિકમાંથી MCQ બનવાના ચાન્સ વધારે છે કે મેન્સનો ક્વેશ્ચન બનવાનો ચાન્સ વધારે છે. એટલે એ રીતના તમે મેં તૈયારી કરી હતી. અને આઠમું છે કરંટ અફેર્સ, તો એમાં પણ મેં તમને કીધું એમ પ્રિલિમ્સ માટે LG કે જે લિબર્ટીનું પબ્લિકેશન છે એમાં, અને અર્પણ સર પણ સારું એવું બનાવે છે કરંટ અફેર્સનું મટીરિયલ. તો બે તમે કરો તો થઈ જતું હોય છે. અને બાકી મંથલી વિડીયોઝ આવે છે સ્ટડી IQના, 200 MCQ હોય છે મંથલી, હર મહિને 200 MCQનું એ બનાવે છે કે આખા મહિનાની કઈ કઈ ઘટના એવી થઈ કે જે તમને ઉપયોગી થઈ શકે. તો હું એની હેલ્પ લેતો હતો અને એમાંથી નોટ્સ બનાવી લેતો હતો. જો તમે કદાચ 200 MCQનો વિડીયો જોયો તો બધાને એમ થશે કે 200 MCQ બહુ મોટા હોય, પણ એમાં એવું છે હોય કે 100 MCQ તો ખાલી બેન્કિંગને લગતા હોય જે તમારે વાંચવાના નથી બરાબર છે. 100 MCQ કદાચ તમે કદાચ 100 MCQ બચ્યા, એમાંથી 50 MCQ કદાચ તમે બીજેથી વાંચી લીધું હોય એ કવર થઈ જતા હોય, 10-20 MCQ કદાચ તમને આવડતા હોય, તો તમારે વધ્યા ઘટ્યા 20-30નું જ એનાલિસિસ કરવાનું રહે છે. એ મને બહુ હેલ્પ થઈ છે મારી STIની એક્ઝામમાં, કે એવા 4-5 ક્વેશ્ચન જે હતા કે જે મેં કદાચ બીજા સોર્સમાંથી કર્યું હોત તો ના થયા હોત,
તો મિત્રો આ ચાર પાંચ ક્વેશ્ચન જ છે કે જે તમારી ગેમ બદલી નાખશે પ્રિલિમ્સમાં આ પાર કે પહેલા પાર. એટલે જે વસ્તુમાં જેમ કે કરંટ અફેર્સ મારો સ્ટ્રોંગ પોઈન્ટ બનાવવો હતો મારે, એટલે મેં બે ત્રણ સોર્સ કવર કર્યા હતા. રાઈટ. જો મારે વીક સબ્જેક્ટને એવરેજ બનાવવો હોય તો હું કદાચ એક જ સોર્સ ફોલો કરી શકે. તો આ પ્રમાણે મારી પ્રિપેરેશન હતી પ્રિલિમ્સ માટે જોઈએ તો. રાઈટ છે. Unacademy.